지금 꼬이게 되는 거지. 아마레 마마 말레레큐 마마를 부르 타요. 그래 भगवान वेदव्यासे शब्द लिखा है अहम वेदेनी अहम वेदेनी अंतिम शब्द महाभारत में आवे अहम वेदेनी शुको वेति संजोयो वानवा संजयो वानवा ये महाभारत को मैं जानता हूं मैंने लिखी तो मैं जानता हूं मैंने क्या लिखा शुक जाने से દીકરો છે એટલા માટે નહીં હો જે વળી પાછું આજે આ બધું જાતિવાદ ને પ્રાંતવાદ ને પાછું ચાલુ થયું છે ખોજ તો કતરી લઈ નહીં દૂરી વરસાદ આવે ને વરસાદ વરસાદ હવે તો પાકા રસ્તા થઈ ગયા હો ડામરના રસ્તા પહેલા જમાનામાં ડામરના રસ્તા કાચા રસ્તા હતા હો કેડી એક જણો ચાલ્યો એના ઉપર બીજો ચાલે ને પછી પછી ઘસાઈ જાય એટલે માટી થઈ જાય કેડી કહેવાય એટલે એના ઉપર માણસો ચાલતા પણ વરસાદ જયારે આવે ને એટલે બધું ઘૂસાઈ જાય પછી રસ્તો ખોવાઈ જાય પછી ખબર ન પડે કે આમાં કયો રસ્તો હતો એમાં આ બધા કે છે ને માથા ઊંચા કરવા વાળા આવી વરસાદ જયારે આવશે ને ત્યારે બધા ખબર નહીં ક્યાં બધા જાતિવાદ ને પ્રાંતવાદ બંને રાષ્ટ્રનાશક છે મેરે શબ્દ નહીં હૈ કૌટિલ્ય ને અર્થશાસ્ત્રમાં આ બતાવ્યું છે પ્રાંતવાદ જાતિવાદ રાષ્ટ્રમાં અને ભારતને છોડીને દુનિયામાં કોઈમાં દેશમાં આવું છે જ નહીં અહીંયા જ છે બધું ખીચડો મહામતી બધા અહીંયા જ બેઠા છે અહીંયા જ બેઠા છે કઈ ઓર કોઈ કામ નહીં એ લોકો આને તોડે આને તોડે આનામાં અપશબ્દ બોલે આના અપશબ્દ બોલે પોતાનો દીકરો છે એને જાણે છે એટલા માટે નથી બોલ્યા એનામાં યોગ્યતા છે શુકાચાર્યમાં તો અહમ વૈરે સુકો વૈતી સંજયો વાનવા સંજય આ મહાભારત ને સમજ્યા કે નથી સમજ્યા ડિફિકલ્ટ પક્કા નહીં કહી શકતા નહી તો વેદવ્યાસ છે એને સંજય કે દિવ્ય દ્રષ્ટિ આપી ને કે ભાઈ તું જોઈ શકીશ ને તું ધૃતરાષ્ટ્ર ને બધું બતાવજે પણ કેટલા સમજા વાત એ છે મરચાના ભજીયા ખાવા એક વાત છે પછી એને પચાવવા બીજી વાત છે એમ વાંચવું એક વાત છે સમજવું બીજી વાત છે શંકરાચાર્ય મહારાજ ની કલમ અતિ સુંદર મૃત્યુ કરતી હોય એવું લાગે સદા રામ રામેતિ રામામૃતમ તે સદા રામમ આનંદમ નિષ્પંદમ કંદમ પિબંતમ નમંતમ સુદંતમ હસંતમ મનવંતમ એ બીજું કઈ કરતા જ નથી કલિયુગ જે આવ્યું છે ને એ રસરૂપ જે છે બ્રહ્મને રસરૂપ કહેવામાં આવ્યા છે બસ એનું પાન કરે બેઠા બેઠા એને કઈ બીજું કોઈ રસ જ નથી બીજામાં બસ પ્રભુના નામમાં આપ ભી ગાઈએ મેં ભી ગાઉં રાધે ગોવિંદ રામ 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 બોલો મારા હરિજન રાધે ગોવિંદ રામ Thank you.
થોડા રોજ જોવા, અને એ પછી વર્ષમાં બે ફેરી નવું જોવે છે, તેનું મગજ જે છે ને એ આખો શાંત થઈ. ભારતીયો હજુ તો હવે શીખી ગયા છે, બહુ ફરતા હતા, એટલે પેલા કોઈ ના જતા કેમ, હવે તો બહુ શીખી ગયા છે. એટલે તો રેલવે સ્ટેશન ઉપર ભીડ હતી, હવે તો એરપોર્ટ ઉપર ભીડ થવા માંડી ગયો. રેલવે સ્ટેશન ની રેલવેની વાટ જોતા જોતા તમે ટિફિન ખોલી ને થેપલા ને બટેટા નું શાક ખાવ ને એ હજી ચાલે, પણ મારા વાલા હવે તો એરપોર્ટ માં માંડ્યા છે આવું કરવા. ફ્લાઇટ લેટ થાય ને ટિફિન ખોલી નીચે બેસી જાય, કેમ ચાર જણા પાંચું નીચે રાખ્યું હોય વચમાં પડી બીજી બધા નીચે, આ જોયું છે મેં. અને થેપલા ને ગોતા નો સુગંધ આવે સમજી લેવાનો, આ તો અમદાવાદ થી બરોડા થી આવ્યો, બીજા કોઈ થેપલા ને ગુંદા ના થાય, આ જ ખાતો સુગંધ તો આવે ને ભાઈ. ઘણે તો પ્લેન માં નહીં જાય, કારણ કે ઓલું પેલું જે આપે ને જમવાનું પાવે નહીં, એટલે ઓલી ત્યાં નહીં ટિફિન ખોલી ને બધું એટલે જગ્યાએ આ રીતના થયું. હું બેઠો ને આપણું અડમિટ ખોલો, આપણી પાસે તો કારણ કે મારી પાસે શું કામ એવા હોય, બીજું કઈ હોય નહીં, આપણે ખાવાનું મન ના થાય, આપણે ત્યાં સુધી નથી પૈસા. कुछ नया नया करो तुम मेरे को. और हनुमान जी का प्रभाव, वाल्मीकि ऋषि कहे कि ये हनुमंत के जीवन में जो है, हे जीव तू काहे को अपने जीवन में ले लेता हो, है नौ दिवस मारे तुम्हारी पास है, और उन्नति के तो बधु आपने उतारो आदि बे चार वस्तु. देखो पूरी गंगा जी ने पान करवानी कोई जरूर नहीं पवित्र થવા માટે, થોડુંક આમ તમે અંજલિમાં લઈ લો, તમે પાન કરી લો અને પવિત્ર થઈ ગયા. નવે નવ દિવસમાં જેટલું આપણે મળવાનું છે બધું નહીં લઈ શકીએ આપણે, પણ થોડુંક બી આવી જાય. અને જલ્દી કરજો મારા ભાઈ, બની શકે દસ વર્ષ પહેલા જયારે આવ્યો હતો ને ત્યારે આ પંડાલમાં જે બેઠા હતા એમાં અમુક જણા અત્યારે બેઠા નથી. શા માટે નથી બેઠા? અત્યારે બી જે બેઠા છે હું તો આવીશ પાંચ વર્ષ પછી પાછા મધ્યમ. એ તારે માથે નગારા વાગે મોત ના રે, તારે I'm sorry.
પ્રસન્ન કરવા માટે
બધું કરતી હોય છે એમ ભક્ત ભગવાનને પણ પ્રસન્ન કરવાનું ઘણું બધું કરતો હતો, એનો ભાવ છે, એમાં અમારી કોઈ ના નથી. પણ હનુમાનજી ને આવું કઈ જોતું જ નથી. હનુમાનજી તમારી પૂજાથી પ્રસન્ન નથી થતા, હનુમાનજી તમારા પ્રેમથી પ્રસન્ન થાય છે. તમને પ્રભુ ઉપર પ્રેમ હશે તો હનુમાનજી તમારા પક્ષમાં છે બસ. અને એના એનો અવતાર તમે જોશો તો હનુમાનજી એ પક્ષ લીધા બી છે. હનુમાનજી એ પક્ષ જેના લીધા છે, જેનો જેનો પક્ષ હનુમાનજી લીધો એનો પક્ષ ભગવાન લે છે. એ તો બે ભાઈઓ હતા, સદા ભાઈ છે, એક વાલી ને સુગ્રીવ. પણ પહેલી મુલાકાતમાં જ હનુમાનજી વાલીની સાથે નથી, સુગ્રીવની સાથે છે. એટલે પક્ષ લીધો સુગ્રીવનો અને ભગવાને સુગ્રીવનો પક્ષ લીધો. હવે એ બંને જણા પાછા દ્વાપર યુગમાં પ્રગટ થયા, એક કર્ણના રૂપમાં થયો અને એક અર્જુનના રૂપમાં. તો હનુમાનજીએ પક્ષ લીધો અર્જુનનો, તો ભગવાન શ્રી કૃષ્ણએ પક્ષ લીધો અર્જુનનો. જે પક્ષમાં જે પાર્ટીમાં હનુમાનજી આવે એ પાર્ટી સરકાર બનાવે, સીધી વાત છે. આ ઇલેક્શનમાં એક સવાલ મને પૂછવો છે, કારણ કે અહીંયા ભારતમાં જેટલું પાગલ પણ ઇલેક્શનમાં થાય છે ને એવું કોઈ દુનિયામાં ક્યાંય નહીં થતું. મેં તો સારી દુનિયા જોઈ છે, મહિનો મહિનો સુધી આખી પ્રજા પાગલ. જે કોઈ ગાંધીનગરમાં ગાંધીધામ જે હોય તે ત્યાં જેને ખુરશી પર બેઠું, તમારી જિંદગીમાં શું ફરક થયો? હે તો મહિના સુધી તમે બેકાર શા માટે પહેર્યા હતા તમે? કોણ રાજા થાય કોણ રંગ થાય, હું તો દાસી માંથી હવે રાણી થોડી થવાની છે. ખબર નહીં ઉત્પાત મહિનો એક સુધી, અહીં તો બે વર્ષ પછી તો જનરલ ઇલેક્શન છે, પણ આજથી બધી તૈયારી ને તોફાન ચાલુ થઈ ગયું. તમે કામ ક્યારે કરશો? अच्छे दिन आता नहीं साहब, अच्छे दिन लाना पड़ता है. इनी बेते के ऊपर थी थोड़ा टपकवानो जे पण હવે આયા બસ 50 ગ્રામ ગાંઠિયા તીખા મરચા ને માં અચ્છા દિન આવી જાય. એમ અચ્છા દિન ના આવે, તમારે મહેનત કરવી પડે. તમે ચાઇના ગયા છો, ત્યાં ગયા હોય તો જાઓ તમે જોવો. બેઇજિંગ તો મારી આંખની સામે મેં એનું ચળતર મારી જોઈ છે, 25 વર્ષથી જોઉં છું. હડતાલ ઉપર ઉતરી જાય બદલે મારા વાળા નહીં કરીએ તેમ થાય, આવા જ નહીં કરી શકે. જુઓ ક્યાંથી ક્યાં સ્વર્ગ બનાવી દીધું એ લોકો ચાઇનાને, મૂકો મળે તો જોજો ભાઈ. તમે યુરોપમાં ગાડી ચલાવો છો ને ખ્યાલ તમને આવશે, સ્વીડન ને નોર્વેમાં તો ખાસ કરીને, કારણ કે તો માણસો પ્રજા ઓછી છે, સડક ઉપર ગાડી ચાલતી હોય માણસ કઈ દેખાય જ નહીં, અને હોય તો એ ફૂટપાથ ઉપર ચાલતો હોય, સડક ઉપર ના ચાલે. ભેદભાવ છે, સડક ઉપર ગાડી ચાલે, ફૂટપાથ ઉપર માણસ ચાલે, ભેદભાવ છે. અમારો ભારત એટલો મહાન છે, માણસ બી ચાલે, બકરી બી ચાલે, ભેંસ બી હોય, ગાય બી હોય, ઊંટ બી ચાલે, બકરી બધા બધા છૂટ છે, કોઈ કોઈ ભેદભાવ નહીં. હમણાં ગયા અઠવાડિયે ત્યાં સ્નો પડ્યો હતો, ગાડીમાં ફસાઈ ગયા 3 કલાક સુધી. સરસ ફર્સ્ટ ક્લાસ રોડ છે લંડન ના, લ્યો ભાઈ. ભારતમાં કોઈ દિવસ ટ્રાફિક જામ ન થાય, આપણે ગાડી ગમે ત્યાંથી કાઢી લઈએ. ભાવ રસ, તીસરા રસ હનુમાનજી ને પ્રેમ રસ છે. ભગવાન નું નામ જયારે લે છે ને તો ખાલી બોલવાની ખાતર નથી બોલતા, એની આંખમાંથી આંસુ આવે છે. આંસુ નો અર્થ થાય છે પ્રેમ.
અમુક અમુક લોકોને પરમાત્માને ઉદ્ધાર જયારે કર્યો ના એની પાછળ લખવા વાળાએ જોઈને એટલું જરૂર લખ્યું છે કે એની આંખોમાં આંસુ છે, જેનો જેનો ઉદ્ધાર કરવા નીકળ્યો એ લોકોની આંખમાં આંસુ છે કે અમે આવા કુકર્મ કરવા વાળા પણ તો બી પરમાત્માએ એ પરમ ધામ પ્રદાન કર્યું છે. તાળકાને મારી તેની આંખમાં આંસુ છે. ઉતના માટે થઈને શુકાચાર્ય બોલે છે, શુકતી રુરોદહ રુરોદહ રડે છે ભાઈ. રાક્ષસી છું, મેં કોઈ દિવસ પ્રેમથી પ્રભુ નામ લીધું નથી તો પણ પરમાત્માએ પરમ ધામ મને પ્રદાન કર્યું છે. શુકતી રુરોદહ રોવે છે. હનુમાનજી પ્રભુનું નામ લે છે સાથે સાથે આંખમાં આંસુ છે. તમે થાળ ભરો અને થાળની અંદર તુલસા ન હોય તો ઠાકોરજી થાળને સ્વીકારતા નથી. એમ તમે પ્રાર્થના કરો ને આંખમાં આંસુ રૂપી તુલસી ન હોય ને તો પરમાત્મા તમારી પ્રાર્થનાને સ્વીકારતા નથી. મૌખિક તો બધાય બોલે. દિવસે સુમેરે હાટ વાણિયા, દુકાન ખોલે ને તો વાણીઓ પણ નામ લે. દિવસે સુમેરે હાટ વાણિયા ઓર રાત્રે સુમેરે ચોર, ચોર પણ યાદ કરે ચોરી કરવા જાઉં સક્સેસ મળવું જોઈએ. આત્મા આંસુ છે. હનુમાનજી બડે પ્યાર છે, પ્રેમ રસ. અને અંત મેં ભગવદ રસ જે આવે, તન્મય તદ વિચાર તદાકાર અને તદીક જીની ચંપકે ઓછી આવે, એને નીંદ નથી આવતી. સત્વગુણને વધારો,
ભજન કરવાથી થશે તમને તમારા જીવનમાં. હનુમાનજી એકાંત મેં રહે, કોઈની સંગતિ નહીં, કોઈની સંગતિ નહીં. નારદજી આપણને સાવધાન કર્યા છે, હે ભાઈ આજ કલયુગની અંદર દુસંગ્રહ સર્વ થઈ ત્યાગ છે, સર્વ થઈ હંમેશા માટે તેમનું ત્યાગ કર. હનુમાનલાલજી હનુમાન ચાલીસામાં બે મિનિટ માટે તમને લઈ જાઓ, એમાં શરૂઆતમાં એના પ્રાગટ્ય બારામાં આપણું મન થોડું વિચલિત થઈ જાય, દુવિધામાં ફસી જવાય, વિરોધાભાસ દેખાય એવું લાગે ખરા, અને એમ લાગે છે કે ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જે રામાયણ જે છે એમાં હનુમાનજીનું પ્રાગટ્ય, જન્મ, બાલલીલા આવું કઈ ચર્ચા છે જ નહીં. હનુમાનજીના દર્શન, જવાન હનુમાનજીના દર્શન કરાવ્યા બસ સીધા. એનું કારણ છે આ પાત્ર બહુ મોટું છે, આ દેવ એટલા વિશાળ છે કે એના બારામાં બહુ બધું ઉલટપુલટ છે, અને કોઈની શ્રદ્ધા તૂટે એવું મન નથી લાગતું. ગોસ્વામીજી કે લખ્યું હોય કોઈની શ્રદ્ધા તૂટે એવું નથી કહેવું. કહા જન્મ થયો, ક્યારે થયો, માતા પિતા આ બધું દુવિધામાં આવી જાય એવું હનુમાન ચાલીસા મને. જય હનુમાન જ્ઞાન ગુણ સાર, જય કપીશ તિહુ લોક જા, રામ દૂત અતુલિત બલ ધામા, હવે અંજની પુત્ર પવન સુર મહાવીર વિક્રમ વજ્ર વિરાજ પાછું મનુ મહારાજ કહે પુત્રમાં જન્મ લે છે.
तो शंकर सुवर शिवजी महाराज जो है सो ही कब प्रकट हुआ, ये बात समझाने के लिए मैं आपको वायु पुराण में ले जा रहा हूं। वायु पुराण में बताया है आश्विनस्यासिते पक्षे स्वात्याम भूमे च मारुति मेष लग्ने अंजना गर्भा स्वयं जातो अरह शिव। वायु पुराण कहे कि अश्विनी मास, अश्विनी मास मतलब कार्तिक महीनो था ही कृष्ण पक्ष चतुर्दशी स्वाति नक्षत्र मेष लग्न अने मंगलवार मां अंजना थी प्रगट थया छे। हनुमानिति नवभाग शंभूर जगने रुद्र संहिता में हम कहू के शिवजी महाराज शंभू जे छे एज हनुमान ना रूप में प्रकट थया छे। हमारे गिरधर कृत रामायण कहती है शंकर कहे धन्य अंजनी, शंकर कहे धन्य अंजनी तने पुत्र थशे ने रुद्र जे अगियार मा ते प्रगट से तुज पेट। ये गिरधर रामायण में लिखा है। शिवजी महाराज ने मां अंजना ने कहू मेरा ग्यारहवा रुद्र ओम यो हवे तार सारो परिषद परिषद भी कहती है ओम यो हवे श्री परमात्मा नारायण स भगवान मकार वाच्य शिव स्वरूपो हनुमान भूर्भुव सुवस्तस्मे वे नमो नमः। शिव स्वरूपो हनुमान भूर्भुव मंगलवार के दिन प्रकट भए शिव जी स्वयं कई कथाएं के बारे में बताई। बाकी वायु पुराण प्रमाण छे कार्तिक मास कृष्ण पक्ष चतुर्दशी स्वाति नक्षत्र मेष लग्न और मंगलवार के दिन का प्रागट्य है। शनिवार तो की बजैया
માં આજે પ્રથમ દિવસ ગુરુદેવે જે એક એક મણકા આપણને બતાવ્યા, આજે તો આપણે કાગજ પેન લાવ્યા નતા, કાલે અચૂક કાગજ પેન લાવજો અને એમાં નોંધી રાખજો, જેથી કરીને એ વસ્તુ આપણને જીવનભર આપણને સમજી શકીએ. આજે જે પંડાલ ની સંખ્યા છે એ પ્રમાણે કદાચ બે દિવસ પછી આખું પંડાલ ખોલીને મોટું કરીશું એવી ગણતરી છે. તો આપ સૌ પોતાની જોડે બીજા સગાવાળા મિત્રોને અચૂક અહીંયા લાવવા વિનંતી છે. કાલે શનિવાર છે, હનુમાન દાદા ને પ્રસન્ન કરવાનો દિવસ, તો આપણે સપરિવાર પધારવાનું છે. Gopal Nandan Lal Radhe Govind 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 Gopal Nandan Lal Radhe Govind